તમારું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1 ખાલી જગ્યા વિશે આપણે સમજૂતી મેળવીએ તે હવે આપણે આગળ પ્રશ્ન 2 તરફ જઈએ. પ્રશ્ન 2 છે, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો 13,75,307. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તો 13,75,307. હવે આને ભારતીય પદ્ધતિ પ્રમાણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું તો એકમ દશક 100,000, 10,000, 10,000 આ રીતના પરિણામ થશે એટલે તમારી સંખ્યા બનશે અંકમાં 13,75,307. બીજી તરફ છે આપણે 9,05,41. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાખ થી આગળ કરોડ તરફ જઈએ તો 9,05,41 વચ્ચે હજારની સંખ્યા નથી. જ્યારે વચ્ચે ગમે ત્યારે હજારની સંખ્યા કે કોઈ પણ લાખની સંખ્યા ન હોય ત્યારે આપણે એની જગ્યાએ 0,0 મૂકી દેવાના. તો અહીંયા જોઈએ તો 9,05,41. તો હવે હજારનું સ્થાન નથી તો આપણે હજારના સ્થાને 0,0,41. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારી સંખ્યા થશે. જુઓ, એકમ દશક 100,000, 10,000, 10,00,000, 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 10,00
41 હોય તો ફક્ત 41 ને લખવાનો નિયમ છે એકમ દશક 100 એકમ દશક 100 નું સ્થાન ખાલી છે તો 100 ની જગ્યાએ આપણે 0 મૂકવાના આગળ તરફ જઈએ તો 7,52,21,302 તો અહીંયા બધી સંખ્યા આપેલી છે કરોડ લાખ હજાર અને એકમ દશક 100 તો ચાલો વિદ્યાર્થી મિત્રો 7,52,21,302 તો અહીંયા આપણે બનશે 7,52,21,302 આગળ જોઈએ તો 58,423,202 આગળના વિડિયો લેક્ચરમાં મેં તમને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે સમજૂતી આપી હતી આ ત્રણ જે આપણે સંખ્યા શીખાઈ ભારતીય પદ્ધતિ પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે જાશું તો 58,423,202 ને આપણે કઈ રીતના લખી શકશું તો 58 મિલિયન પછી 423 છે એ આપણું સાથે આવશે 423,202 આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણેના આ વિકલ્પ પરિણામ આવશે એકમ દશક 100 ત્રણ સ્થાન આવશે પછી ફરી ત્રણ સ્થાન પછી આ પરિણામ આવશે આ રીતના ત્રણ કરતા જવાનું એટલે એ શબ્દમાં બચાશે 58,423,202 આગળ જોઈએ તો 23,20,010 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કરોડ નથી લાખથી ચાલુ થશે તો અહીંયા આપણે લખશું 23,30,000 અહીંયા ખાલી ફક્ત 10 છે તો આપણે 10 ને લખવાનું એકમ દશક 100 પ્રમાણે તો એકમ દશક 100 ના સ્થાને 0 આવશે તો 23,30,010 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો 1.1 નો પ્રશ્ન 2 કમ્પ્લીટ છે હવે આપણે આગળ ત્રીજા પ્રશ્ન તરફ જઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીશું પ્રશ્ન નંબર 3 અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો આગલા લેક્ચરમાં મેં તમને અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અને ભારતીય પદ્ધતિમાં કઈ રીતે મુકાય તે શીખવ્યું હતું તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રકમ છે પહેલા કઈ રીતના અલ્પવિરામ મૂકશું તે અને પછી તેને શબ્દમાં લખશું એકમ દશક 100 હજાર 10,000 લાખ 10,00,000 કરોડ તો વિદ્યાર્થી મિત્રો આ રકમ કરોડમાં છે તો આપણે એને આમ વાંચશું 8,75,95,762 તો આપણે એને શબ્દમાં લખશું 8,75,95,762 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલી સંખ્યા છે એ બનશે હવે બીજી જોઈએ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10,00,000 તો વિદ્યાર્થી મિત્રો બીજી રકમ છે એ લાખમાં છે તો અહીંયા જુઓ 85,46,283
તમને સમજાઈ ગયું હશે તો તમે આ નું રિવિઝન કરશો.
थैंक यू।